नमस्कार विद्यार्थी मित्रों, राजू मेघवानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज वीडियो जरा जुदा प्रकार है। जुदा प्रकार एटला माटे के आज आप जे शीखवाना छे ते एबीसीडी साथे गणित अने सर्वधर्म मम भाव आ साथे त्रण बाबत ने आपणे आ वीडियो में साथे साकळी लीधी छे। तो तमे ज्यारे नाना हता त्यारे तमे एबीसीडी शीख्या हशो, बराबर। तो आज आप शुरुआत नानपणथी करिए, एबीसीडी जोईए। सौ पहला तो ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ पी क्यू आर एस टी यू वी डब्ल्यू एक्स वाई जेड। अहीं मैं अंग्रेजी बधा ज आल्फाबेट लखेला है, एना मैं क्रम नंबर 1 થી 26 सुधी आपेला है। हवे आपणे अंग्रेजी आल्फाबेट जोया, साथे साथे आपणे गणितनी अंदर एना नंबर पण आपी दीधा, एटले अंग्रेजी साथे गणितने पण आपणे साकळीए छे। अने एनी साथे आपणे आपणा देशनी अंदर जे बिन सांप्रदायिकता छे, दुनियानी अंदर बधा ज धर्मो जे छे ए मानो के एक ज देशमां तमने जोवा मळता होय तो ते छे फक्त भारतनी अंदर। એટલા માટે આપણે કહીએ છીએ ને સર્વ ધર્મ સમભાવ નહીં પણ સર્વ ધર્મ મમ ભાવ, બધા ધર્મનો ભાવ મારા સમાન એક સરખો છે એની વાત આપણે જોઈએ। તો હિન્દુ ધર્મની આપણે શરૂઆત કરીએ। હિન્દુ ધર્મ તો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું નામ લખ્યું છે, શ્રી કૃષ્ણ। તો અહીંયા એસ એચ આર ડબલ ઈ કે આર આઈ એસ એચ એન એ અહીંયા લખ્યું છે। હવે આપણે અહીંયાથી જ એને ક્રમ નંબર ઉઠાવીએ છીએ। એસ તો એનો નંબર છે 19, બરાબર। એચ તો એનો નંબર છે 8। એ રીતે અહીંયા બધા જ નંબર લખેલા છે અને એ નંબરનો આપણે સરવાળો કરીએ, બધા જ નંબરનો આપણે સરવાળો કરીએ તો જવાબ આવે છે 135। હવે 135નો આપણે સરવાળો કરીએ, 1 વત્તા 3 વત્તા 5 તો આપણને સંખ્યા મળે છે 9। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણને સંખ્યા મળે છે 9। હવે આપણે મુસ્લિમ ધર્મ તરફ જઈએ તો મુસ્લિમ ધર્મના પૈગંબર જોવા જઈએ તો એમના જે ગુરુ જે છે ને એમને આપણે મોહમ્મદ સાહેબ કહે છે, બરાબર। મોહમ્મદ તો આપણે અહીંયા જોઈએ એમ ઓ એચ એ ડબલ એમ ઈ ડી, બરાબર। તો અહીંયા 13 વત્તા 15 વત્તા 8 વત્તા 1 વત્તા 13 વત્તા 13 વત્તા 5 વત્તા 14, તો એનો સરવાળો થાય છે 72। તો એને 7 વત્તા 2 એટલે અહીંયા આપણને પણ સંખ્યા મળે છે 9। હવે આપણે ખ્રિશ્ચન ધર્મ તરફ જઈએ તો ખ્રિશ્ચન ધર્મના ભગવાન છે ઈસા મસીહ, બરાબર, ધર્મગુરુ છે ઈસા મસીહ। તો આપણે ઈ એસ એ એમ ઈ એસ એસ આઈ એ એચ તો જોઈએ 5 વત્તા 19 વત્તા 1 વત્તા 13 વત્તા 5 વત્તા 19 વત્તા 19 વત્તા 9 વત્તા 1 ને વત્તા 8, તો એનો સરવાળો થાય છે આપણે કુલ જોવા જઈએ તો 99। તો 9 વત્તા 9 એટલે 18, એટલે 1 વત્તા 8 તો પણ એને આપણને જવાબ મળે છે 9। હા વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો, આપણને જવાબ મળે છે 9 9। હવે આપણે આગળ જોઈએ જૈન ધર્મમાં એમના ભગવાન છે મહાવીર, તો એમ એ એચ એ વી આઈ આર તો જોઈએ 13 વત્તા 1 વત્તા 8 વત્તા 1 વત્તા 22 વત્તા 9 વત્તા 18, તો કુલ એનું ટોટલ થાય છે 72 72। તો 7 વત્તા 2 આપણને જવાબ મળે છે 9। શીખ ધર્મમાં જોઈએ તો ગુરુ નાનક, તો જોઈએ 7 વત્તા 21 વત્તા 18 વત્તા 21 વત્તા 14 વત્તા 1 વત્તા 14 વત્તા 1 વત્તા 11 જી યુ આર એ એન એ એન એ કે, તો 108। તો 108નો સરવાળો કરીએ તો 1 વત્તા 0 વત્તા 8 બરાબર 9, અહીંયા પણ આપણને મળે છે વિદ્યાર્થી મિત્રો 9, ધ્યાન આપજો। હવે આપણે જોઈએ પારસી, પારસીમાં જથ્રોષ્ઠ છે, બરાબર, તો ઝેડ એ આર એ ટી એચ યુ એસ ટી આર એ તો 26 વત્તા 1 વત્તા 18 વત્તા 21 વત્તા 8 વત્તા 21 વત્તા 19 વત્તા 20 વત્તા 18 વત્તા 1, તો આપણે ટોટલ મળે છે 153। તો 153ને 1 વત્તા 5 વત્તા 3 તો પણ અહીંયા આપણને જવાબ મળે છે 9, બરાબર વિદ્યાર્થી મિત્રો 9નો આંકડો ધ્યાન આપજો। વચ્ચે બુદ્ધિસ્ટ, તો એમાં છે ગૌતમ બુદ્ધ ભગવાન, બરાબર, તો 7 વત્તા 1 વત્તા 20 વત્તા 21 વત્તા 1 વત્તા 13 જી એ ટી યુ એ એમ, બરાબર, તો એનો સરવાળો થાય છે 63 63, તો 6 વત્તા 3 એટલે 9। તો તમે જોયું વિદ્યાર્થી મિત્રો, આમાં બધામાં એક આંકડો કોમન આવે છે, એક આંકડો બધાની અંદર કોમન આવે છે 9, બરાબર। તો આ 9થી આપણને શું શીખવા મળે છે, 9થી આપણને એક જ બાબત શીખવા મળે છે, તે આપણે એ છે સર્વ ધર્મ સમભાવ, બધા જ ધર્મો સમભાવ નહીં પણ આપણે એથી જ આગળ જઈએ છીએ,
सर्वधर्म संभव तो है ना नहीं पर आप एनाथी सेज आग जाइए सर्वधर्म मम भाव गुजराती अंदर सर्वधर्म समभाव शब्द जे छे ए काकर साहब किशोरलाल मशरूवाड़े समूढ़ी क्रांति नामने पुस्तक अंदर प्रयोज्य छे तो काकर साहेब कालेलकर एमने एक निबंध में एना करता सेज आग जाए छे अने कहे छे सर्वधर्म समभाव नहीं पण सर्वधर्म मम भाव बधा ज धर्मनो भाव मारा धर्मना भाव जेवो छे एक सरखा तो छे ज पण एथी एक स्टेप आग जाइए बधा ज धर्मनो भाव मारा धर्मना भाव जेवो छे अर्थात सौथी मोटो धर्म कयो छे तो ते छे मानव धर्म इतला माटे तो कहवाय छे ने जन सेवा एज प्रभु सेवा बराबर जन सेवा तमे माणसोनी सेवा करो एज प्रभु सेवा छे तो विद्यार्थी मित्रों अहींया आपणे एबीसीडीनी साथे गणित एबीसीडीनी साथे आपणे गणित तो साकळी लीधुं बराबर साथे साथे आपणे सर्वधर्म मम भावनी पण વાત કરી છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોમાં ખ્યાલ આવી ગયો હશે બરાબર તમને આમ કંઈક નવું લાગ્યું હશે તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઇક કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તથા નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં કારણ કે આપણે બધા ભારતીય છે આપણે બધા ભારતીય છે એ જ આપણા માટે અગત્યનું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું આવા સરસ મજાના ટોપિક સાથે જ્યાં સુધી આપની રજા લઉં આવજો